નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસને લઈને વધુ એક દર્દીનું મોત નિપજતા અત્યાર સુધી 7ના મોત નિપજ્યા છે. હિંમતનગર સિવિલ ખાતે રાજસ્થાન, મહેસાણા, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના અત્યાર સુધી 21 જેટલા બાળ દર્દીઓ કેસ નોંધાયા છે, જેમાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે બે શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધી 20 લોકોના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં 8 બાળકો પોઝિટિવ આવ્યા છે, તો અન્ય 12 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હિંમતનગર સિવિલમાં હાલ 5 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં એક બાળ દર્દી વેન્ટિલેટર પર છે અને અન્ય સ્વસ્થ છે. અત્યાર સુધીમાં અત્રિણી જીમસ જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે ટોટલ શંકાસ્પદ કેસ 21 આવેલા છે, જેમાંથી 7 દર્દીના મૃત્યુ થયેલા છે અને 1 દર્દી છે ગઈકાલે એમનું મરણ પામેલ છે. વાત કરીએ હા અને અત્યારની સિચ્યુએશનની અંદર આપણી પાસે ટોટલ 5 દર્દી દાખલ છે, એમાંથી 1 દર્દી પોઝિટિવ છે, 1 દર્દી પીઆઈસીયુમાં છે, બાકીના 4 દર્દી વોર્ડમાં અને સ્ટેબલ ને સારી કન્ડિશનમાં છે. ટેસ્ટની વાત કરીએ તો આપણે ટોટલ 21 સેમ્પલ આપણે મોકલેલા છે, જેમાંથી 8 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે અને બાકીના સેમ્પલ નેગેટિવ છે. જેમાંથી પોઝિટિવમાંથી કેટલાના ડેટ થયા છે? અત્યાર સુધીમાં જે પોઝિટિવ છે એમાંથી 2 દર્દીઓના મૃત્યુ થયેલ છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.